આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પંજાબી છોલે મસાલા. એના માટે આપણને જોઈશે 250 ગ્રામ કાબુલી ચણા, જે મેં બે પાણી ધોઈ રાખ્યા છે. હવે આપણે એમાં પાણી એડ કરીશું એક ગ્લાસ જેટલું, અને એમાં 1/2 ચમચી મીઠું એડ કરીશું. હવે એને 3-4 કલાક પલાળવા દઈશું. ચણા પલળી ગયા છે, હવે એને 4-5 સીટી વગાડી દઈશું. તમે જોઈ શકો છો આપણા ચણા ખૂબ સરસ રીતે ચડી ગયા છે. હવે આપણને જોશે ચણા, એક તમાલપત્ર, એક ઇલાયચી, લસણ ને આદુની પેસ્ટ. મેં 3 મીડિયમ સાઈઝ ની ડુંગળી લીધી હતી, એની પેસ્ટ કરી છે, અને 3 મીડિયમ સાઈઝ ના ટામેટા લીધા હતા, એની પેસ્ટ કરી છે. હવે એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં હિંગ એડ કરીશું, એક ઇલાયચી અને તમાલપત્ર એડ કરીશું, ડુંગળીની પેસ્ટ એડ કરીશું. હવે હવે એમાં લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી જેટલી મેં લસણ આદુની પેસ્ટ લીધી છે. હવે આને પણ 1-2 મિનિટ જેટલું ચડવા દઈશું. હવે એમાં ટામેટાની ગ્રેવી એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આને પણ 2-3 મિનિટ જેટલું ચડવીશું. હવે એક બાઉલમાં 1/2 ચમચી હળદર, 1 ચમચી જેટલું મરચું અને 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. હવે એમાં આપણે 1 ઘૂંટડો જ પાણી એડ કરીશું. હવે આને બરોબર મિક્સ કરી લઈશું. તમને જરૂર લાગે તો થોડુંક પાણી એડ બીજું કરવું. તમે જોઈ શકો છો પાણીમાં બધો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે ગ્રેવીમાં આ મસાલો એડ કરીશું. હવે આપણે આ મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. તમે કોઈ બી ગ્રેવી વાળી સબ્જી બનાવતા હોય તો તમે એમાં આવી રીતે મસાલો એડ કરશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે આને 1-2 મિનિટ જેટલું ચડવવા દઈશું, જેથી મસાલો બધામાં ભળી જાય. હવે આપણે એમાં ગ્રેવી પૂરતું મીઠું એડ કરીશું. બરોબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી પરપોટા ફૂટવા લાગ્યા છે, એટલે ગ્રેવી ચડી ગઈ છે. હવે આપણે એમાં ચણા એડ કરીશું. બરોબર મિક્સ કરી લઈશું.
બધું મિક્સ થઈ ગયું છે. હવે એમાં 1 ચમચી જેટલો છોલે મસાલો એડ કરીશું જેથી એની સ્મેલ ખૂબ જ સરસ આવે. મિક્સ કરી લઈશું બધું. બધું મિક્સ થઈ ગયું છે. હવે એને 2-3 મિનિટ જેટલું ઢાંકીને મૂકી રાખશું. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં કોથમીર એડ કરીશું. ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે. હવે એને સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. ફ્રેન્ડ્સ, રેડી છે આપણા છોલે મસાલા. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.